प्रसारित महसूली खर्चा ની વહેંચણી કરવાની હોય તો હવે ખોટ હોય અથવા તો કોઈ ખર્ચ હોય તો તેની વહેંચણી કરવાની હોય તો કઈ રીતે કરાય, તો તેના માટે આપણે અગાઉની આમદનમાં ભાગીદારોના મૂડી ખાતા કે ચાલુ ખાતા જમા કર્યા, કારણ કે અનામતો હતી અને હવે અહીંયા ખોટ છે અથવા તો મહેસૂલી ખર્ચ છે માટે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા ઉધાર થશે, કારણ કે ભાગીદારોએ ભોગવવો પડશે ખર્ચ. તો ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા, જો ખોટ હોય તો તે જાહેરાત ઝુંબેશ ખાતે ઉધાર, તે સંશોધન વિકાસ ખર્ચ ખાતે ઉધાર, તે નહીં માંડી વાળેલ અન્ય મહેસૂલી ખર્ચ ખાતે જમા. મિત્રો આમદન છે, ફરી એકવાર બોલું છું, લગભગ ઉધાર જમા જોવાનું છે આપણે. ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા, તે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે જમા, તે સંશોધન વિકાસ ખર્ચ ખાતે જમા, તે નહીં માંડી વાળેલ અન્ય મહેસૂલી ખર્ચ ખાતે જમા. આગળ જોઈએ, કારીગર નફાભાગ ભંડોળ એ ભાગીદારી પેઢી માટે દેવું છે, માટે જ્યારે કારીગર નફાભાગ ભંડોળ આપ્યું હોય ત્યારે તેને ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે વહેંચવામાં આવતું નથી, તો તે રકમનું શું કરવામાં આવે? તેથી આ રકમ ભાગીદારો વહેંચાતી વચ્ચે વહેંચાતી નથી, પરંતુ તેને પાકા સરોયાની અંદર દર્શાવવામાં આવશે. આગળ જોઈએ, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવામાં આવે છે, જેને નફા નુકસાન હવાલા ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો એક માર્ક્સની અંદર આ પૂછવામાં આવે છે કે પુનઃમૂલ્યાંકન ખાતાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો યાદ રાખજો કે પુનઃમૂલ્યાંકન ખાતાને બીજું નફા નુકસાન હવાલા ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન જૂના નફા નુકસાનના પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે, જે આપણે અગાઉ આમદન લખતી વખતે પણ જોયું છે. આગળ ચાલીએ થિયરીની અંદર, ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સરોયામાં દર્શાવેલ એકત્રિત નફો ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ દર્શાવાશે. હવે અહીંયા પુનર્ગઠન વખતે જે પાકા સરોયામાં એકત્રિત થયેલ નફો આપવામાં આવેલો હતો તેને આપણે ભાગીદારોના જે મૂડી ખાતા બનાવેલા છે તેમાં જમા બાજુ ઉપર એ નફો દર્શાવવાનો રહેશે. ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે રોકાણો બજાર કિંમતે પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરોયામાં દર્શાવાશે. હવે આ જે આપણે થિયરી જોઈએ છે તેમાં એક માર્ક્સના વિકલ્પ અને એક માર્કનો ટૂંકો સવાલ પણ આવરી લેવામાં આવે છે, માટે અહીંયા ધ્યાન રાખજો કે ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે રોકાણો પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરોયામાં કઈ કિંમતે દર્શાવાશે, તો તેને બજાર કિંમતે દર્શાવવામાં આવશે. એક માર્કના વિકલ્પ કે એક માર્કના ટૂંકા પ્રશ્ન માટે યાદ રાખજો. ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ કારીગર નફાભાગ ભંડોળ પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવાશે. હવે પુનઃમૂલ્યાંકન ખાતું જોવાના છે, તો પુનઃમૂલ્યાંકન ખાતું શું છે? મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકનની અસરો નોંધવા માટે જે ખાતું પેઢીના ચોપડે ખોલવામાં આવે છે તેને પુનઃમૂલ્યાંકન ખાતું કહે છે. એક માર્ક્સના વિકલ્પ માટે, એક માર્ક્સના ટૂંકા સવાલ માટે આ વ્યાખ્યા યાદ રાખજો કે પુનઃમૂલ્યાંકન ખાતું કોને કહેવામાં આવે છે. પુનઃમૂલ્યાંકન બાદના પાકાશ્રયમાં મિલકતો અને દેવા વાસ્તવિક બજાર કિંમતે દર્શાવવામાં આવે છે. હવે એકત્રિત નફાની વહેંચણી આપણે અગાઉ જોયું છે, નફા નુકસાન ખાતે ઉધાર થશે, તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે જમા થશે જો નફો હોય તો. હવે આપણે જે સૂત્ર જોયું છે તે સૂત્રના આધારે ત્યાગનું પ્રમાણ અને લાભનું પ્રમાણ શું છે તે જોવાના છીએ, કારણ કે આપણે સૂત્રની અંદર ત્યાગ અને લાભ શોધેલો હતો. ત્યાગનું પ્રમાણ, જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારને નફાનો ભાગ જે ફેરફાર પહેલાં મળતો હતો તેનાથી ઓછો મળે છે, જે પ્રમાણમાં નફાનો ભાગ ઓછો મળે છે તે પ્રમાણે ત્યાગનું પ્રમાણ કહે છે. મિત્રો હવે અહીં જુઓ કે એ અને બી બંનેનું નફા નુકસાનનું પ્રમાણ 3:2 હતું, પરંતુ પુનઃમૂલ્યાંકનના કારણે બંનેનું પ્રમાણ બદલાઈને સેમ થઈ જાય, સરખું થઈ જશે, સરખા પ્રમાણમાં 1:1, તો
હવે જે નફો ઓછો મળવાનો હતો તેને શું કહેવાશે? ત્યાગનું પ્રમાણ કહેવાશે. હવે અહીંયા ત્રણ ભાગીદારો હોય તો એ, બી અને સી, તો ત્રણ ભાગીદારોમાંથી દરેકનું પ્રમાણ બદલાશે. માટે અહીંયા સીને જે ભાગ મળતો તે જ મળે છે જ્યારે બાકીના ભાગીદારો ત્યાગ કરે છે. તે જ રીતે અહીં અગાઉ જે ભાગ મળતો હતો તેના કરતાં ઓછો ભાગ મળ્યો તો લાભના પ્રમાણમાં શું થશે? ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચીના પ્રમાણમાં ફેરફારના કારણે અમુક ભાગીદારોને નફાનો ભાગ જે ફેરફાર પહેલાં મળતો હતો તેનાથી હવે વધુ ભાગ મળે છે. આવા ભાગીદારોને જે પ્રમાણમાં નફાનો ભાગ વધુ મળ્યો છે તેને આપણે લાભનું પ્રમાણ કહીશું. તો પહેલાં મળતો તેના કરતાં ઓછો નફો મળે તો તેને ત્યાગનું પ્રમાણ કહીશું, અને પહેલાં મળતો તેના કરતાં વધુ પ્રમાણ મળે તો તેને આપણે લાભનું પ્રમાણ કહીશું. હવે આપણે જે આમ નોંધ જોઈ છે તેના આધારે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરવામાં આવ્યું છે. તો પુનઃમૂલ્યાંકન ખાતું કેવું આવે તે આપણે જોઈશું. ઉધાર બાજુ અને જમા બાજુ પુનઃમૂલ્યાંકન ખાતામાં અહીં આપણે નમૂનો દર્શાવ્યો છે. પુનઃમૂલ્યાંકન ખાતાનું હેડિંગ જે તે નામ સાથે લખીશું, ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા. હવે અહીંયા બંને બાજુ આપણે એકસાથે જોતા જઈશું કે જો કોઈ મિલકતની કિંમત વધે તો તે મિલકત ખાતે આપણે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખવાના. એટલે કે જમા બાજુ પહેલાં તો આપણે આ રીતે લખી દઈએ ઉપર હેડિંગમાં કે મિલકત વધે તો તેને જમા બાજુ અને દેવા ઘટે તો તેને જમા બાજુ. એનાથી ઊંધું થઈ જશે ઉધાર બાજુ પર, મિલકત ઘટે અને દેવા વધે તો તેને આપણે ઉધાર બાજુ લખીશું. બરાબર છે મિત્રો? તો મિલકત ખાતે જો મિલકતની કિંમત વધે તો આપણે અહીં દર્શાવીશ. મિત્રો અહીં ધ્યાન રાખજો કે જેટલી કિંમતથી મિલકત વધે તે વધેલી કિંમત જ લખાશે, અથવા તો જેટલી કિંમતથી મિલકત ઘટે તે ઘટેલી કિંમત જ દર્શાવાશે. ટોટલ કિંમત દર્શાવવાની નથી. ક્યાં? પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર. પાકા સરવૈયામાં ટોટલ કિંમત દર્શાવીશું, પરંતુ પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર વધેલી કે ઘટેલી કિંમત જ દર્શાવાશે. ત્યારબાદ મિલકત ખાતે નોંધવાની બાકી મિલકત હોય તો તે જમા બાજુ, કારણ કે મિલકત વધશે. ત્યારબાદ જમા બાજુ જોઈએ, મળવાની બાકી આવક હોય તો તે આપણે જમા બાજુ લખીશું. અગાઉથી ચૂકવેલ કોઈ ખર્ચ હોય, દેવા હોય, દેવાની રકમમાં કોઈ ઘટાડો થયો હોય તો તેને જમા બાજુ દર્શાવીશું. ત્યારબાદ ઉધાર બાજુ હવે જોવાનું છે. ગલખાજ અનામત હોય તો તે લખીશું, દેવાદાર પર વત્તા અનામત હોય તો તે લખીશું. પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આપણે આમદનમાં જોયું છે કે ગલખાજ અનામત, દેવાદાર પર વત્તા અનામતની રકમ આપણે ઉધાર કરી છે, દેવા પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર કરી છે. દેવા ખાતે જો દેવાની રકમમાં વધારો થયો હોય તો તે દર્શાવાશે, અને જો કોઈ ચૂકવવાનું બાકી દેવું હોય તો દેવું વધવાનું માટે ઉધાર બાજુ દર્શાવાશે. હવે પુનઃમૂલ્યાંકન ખાતામાં જો ઉધાર બાજુ રકમ ઘટે તો તે આપણો નફો કહેવાશે, અને નફો બંને ભાગીદારો વચ્ચે વહેંચી દેવામાં આવશે જૂના પ્રમાણની અંદર. કયા પ્રમાણમાં મિત્રો? જૂના પ્રમાણમાં. હવે તે જ રીતે જો જમા બાજુ ઉપર તફાવત આવે, રકમ ઘટે તો તે ખોટ કહેવાશે, તેને પણ આપણે બંને ભાગીદારો વચ્ચે મૂડી કે ચાલુ ખાતે લઈ જઈશું, જૂના પ્રમાણમાં વહેંચીશું. તો મિત્રો આ થઈ ચેપ્ટર નંબર 4 ભાગીદારોનો પુનર્ગઠનની થિયરી, જેમાં આપણે ટૂંકા સવાલો માટે વિકલ્પો માટેના પ્રશ્નો આવી જાય તે રીતની થિયરી જોઈ છે, ત્યાગ અને લાભનું પ્રમાણ જોયું છે, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન શું છે એ જોયું છે, અને તે વખતે શું આમદન કરવામાં આવશે એ બાબતનો અભ્યાસ કર્યો, અને છેલ્લે ભાગીદારોનું પેઢીનું પુનઃમૂલ્યાંકન ખાતું પણ જોયું છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે દાખલાઓ ગણીશું પ્રકરણ નંબર 4. થેન્ક યુ.